શૃંગાર જીજાજી તમે તૈયાર નથી મારી રીતે તો હું તૈયાર છું હવે આનાથી વધુ કેવી રીતે સરસ તૈયાર થઈ શકું એમાં તેની પણ ભૂલ નથી મારા સાસરિયાના ઘરે મારા લગ્ન પછી આ ત્રીજા લગ્ન છે અને આજે હું ત્રીજી વખત એ જૂનો કોટ અને પેન્ટ પહેરું છું આટલું કહીને સાળો નવા સૂટ અને બૂટ પહેરીને ચાલ્યો ગયો પણ હું થોડા વિચારમાં પડી ગયો મારાથી નાનો જમાઈ પણ શ્રીમંત છે તેના પોશાકની વાત જ કંઈ અલગ છે હમણાં જ તેની એક ઝલક જોઈ રાજકુમાર જેવો દેખાય છે હું અહરીસા પાસે ઊભો છું મારી જાતને જોઈ રહ્યો છું મારે ન આવવું જોઈએ તે જ સારું છે મેં તો રેણુકા અને બાળકોને જ મોકલ્યા હોત છેવટે તો મેં તેમના માટે જ તો તૈયારી કરી હતી બાળકોના કપડાં અને રેણુકાની સાડીઓ જેટલી મોંઘી થઈ ગઈ કે હું મારું પોતાનું ખરીદવા માટે કંઈ બચ્યું જ નહીં ફરી પાછો સાડો આવ્યો જીજાજી હું બાળકોને લઈને જાઉં છું બીજા જીજાજી મમ્મી પપ્પા સાથે તેમની કારમાં નીકળી ગયા છે તમે પણ ઉતાવળ કરો બાકીના પણ રેડી છે તમે બધાને લઈને મેરેજ હોલમાં પહોંચો આ રેણુકા દી દેખાતી નથી હા હું જોઉં છું આ રેણુકા પણ માતા પિતાના ઘરે આવ્યા બાદ તે પોતાની જાતમાં વ્યસ્ત રહે છે પોતે એક કલાક પહેલા જ તૈયાર થઈ ગઈ હતી તેની બહેનો સાથે ફરીથી મેકઅપમાં વ્યસ્ત હશે હું તેને શોધવા નીચે જતો હતો ત્યારે દરવાજાના એક ખૂણા પાસે મારા કોટની સ્લીવ થોડી ફાટી ગઈ હવે મારે શું કરવું કોઈ રસ્તો બચ્યો નથી હું ખુરશી પર બેઠો બેઠો કંઈક વિચારી રહ્યો હતો ત્યારે મેં રેણુકાને ઝડપથી પગલાં સાથે મારી તરફ આવતી જોઈ તમે ક્યાં ગયા હતા આટલા સમયથી હું તને શોધી રહ્યો હતો તું અહીં આવતાની સાથે તારો અભિગમ બદલાઈ જાય છે તને માત્ર તારી જ ચિંતા છે મેં બધી તૈયારી કરીને તને આપી દીધી હજુ પણ તને ખબર નથી કે શું મે મારી બધી હતાશા બહાર કાઢી પરંતુ મારું હૃદય હળવું ન થયું રેણુકાને જોઈને મારું હૃદય આંસુઓથી ભરાઈ ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા મને માફ કરી દે રેણુ આ જૂનો કોટ પણ આજે ફાટી ગયો મારા ગુસ્સામાં મને સમજાયું નહીં મેં મારો ખુલાસો આપવાનો પ્રયત્ન કર્યો પણ મારી જીભ સહકાર આપી રહી ન હતી હું ગરદન નમાવીને ઊભો હતો તમે આ પહેરો જલ્દી આવો બધા રાહ જોતા હશે રેણુકાના હાથમાં મારા માટે નવો કોટ અને પેન્ટ હતા આ ક્યાંથી લાવી તમે તારું મેચિંગ પાર્લર અને મેકઅપ તમે આ પહેરી લો મારા મેચિંગ અને જો તમે થોડું હસો તો મારો મેકઅપ તેણે એટલી નિર્દોષતાથી કહ્યું કે મારું હાસ્ય કે આંસુ રોકાતા નહોતા વિનય કુમાર મિશ્રા